નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વસ્તુ વિદ્યાલય દ્વારા હું ડામર સરલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ગણિત ગમ્મતની અંદર સંખ્યાઓ જે આપણે આગળ શીખી ને આપણે સંખ્યાને ગણવાના છે, મતલબ ચિત્રનું અવલોકન કરી આપણે ચોરસમાં વધારે હોય તેના માટે રાઈટ અને ઓછા હોય એના માટે રોંગ નિશાની આપણે કરવાની છે. તો આપણે સંખ્યાઓની ગમ્મત કરતા શીખી ગયા. હવે આપણે છે ને આગળ ચાલો ગ્રુપ કાર્ય કરીએ. બધા પેજ નંબર 63 ઉપર ધ્યાન આપશે. હવે આમ તો જો કે ગ્રુપ કાર્ય તમારે બધાએ જાતે જ કરવાનું હોય, પણ જો ન સમજાય તો હું અત્યારે અહીંયા કરાવું છું, એના આધારે તમારે કરવાનું રહેશે અથવા વાલીની મદદ પણ તમે લઈ શકો છો. હવે પહેલું છે ગણો અને બાજુમાં આપેલા વર્તુળની અંદર અંક લખવાના છે. તો આપણને અહીંયા વૃક્ષનું ચિત્ર આપ્યું છે, ત્યાં કયા કેટલા ચિત્ર છે એ ગણવાના છે અને એની બાજુમાં જે વર્તુળ આપેલું છે ને ત્યાં એના અંક લખવાના રહેશે. હવે ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, ગણો અને ચોરસમાં અંક લખો. તો આપણે અહીંયા ચિત્ર આપ્યા છે, દેડકાનું છે, ભમરાના છે, પછી ફુગાના છે, ઘોડાના, આ બધા કેટલા છે એ ગણવાના અને ત્યાં અંક એના લખવાના રહેશે. નીચે પણ એમ જ છે, ત્યાં આપણને ચિત્રમાં નીચે થોડા અંક આપ્યા છે, પેલા કેટલી બિલાડીઓ છે 1 2 3 4 5 6 બિલાડીઓ આપી છે. તો આપણે એમાં જોવાનું કે 6 નંબરનો અંક હોય ને તેના ઉપર આપણે વર્તુળ કરવાનું રહેશે. આપણે જેમ આગળ જોઈ લીધું છે એ જ રીતના તમારે ગ્રુપ કાર્ય કરવાનું રહેશે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ચિત્રનું અવલોકન કરી આપેલા ચોરસમાં વધારે માટે રાઈટ નિશાની તથા ઓછું હોય એના માટે રોંગની નિશાની કરવાની છે. તો હું તમને અહીંયા થોડા ઉદાહરણ આપું અને કરાવું છું, બાકીના તમારે વાલીના મદદથી જાતે કરવાનું રહેશે. તો અહીંયા સફરજનની એક ટોપલી આવી છે. હવે એની અંદર જો આપણે કેટલા સફરજન છે ગણવાના અને વધારે હોય એના માટે રાઈટ નિશાની તથા જે ઓછા હોય એના માટે રોંગની નિશાની કરવાની છે. તો પહેલા કેટલા છે આપણે ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, આ છે 12. ત્યારબાદ આપણને કોણ આપ્યા છે, અહીંયા આપેલા છે 3 અને અહીંયા આપેલા છે 5, તો અહીંયા વધારે છે, તો વધારે માટે રાઈટ, ઓછા માટે રોંગ ની નિશાની કરવાની. ત્યારબાદ આપણને અહીંયા આપણે વર્તુળ ગણીએ, અહીંયા 4 છે, અહીંયા 2 4 6 અને 8, અહીંયા વધારે છે, વધારે માટે રાઈટ, ઓછા હોય એના માટે રોંગ. ત્યારબાદ અહીંયા 6 છે, અહીંયા 3 છે, તો વધારે છે અહીંયા અને અહીંયા ઓછા છે, તો વધારે માટે રાઈટ, ઓછા માટે રોંગ ની નિશાની કરવાની છે. એ જ રીતના તમારે આખા પેજમાં ગણવાના છે અને જે ચિત્રમાં સામસામે વધારે જે દેખાય ને એમાં રાઈટ નિશાની તથા ઓછા હોય એના માટે રોંગ નિશાની કરવાની રહેશે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 5, અંક જેટલા ચિત્રો છે જો હા તો ચોરસની અંદર સાચાની નિશાની અને ન હોય તો ખોટાની નિશાની કરવાની છે. હવે અહીંયા સૌથી પહેલા તમને અહીંયા 4 પેન આપેલી છે તમારી બુકની અંદર, તો અહીંયા આપણને અંક કેટલા લખેલ છે, અંક 2 અને ચિત્રમાં આપેલી છે પેન કેટલી 4. તો હવે આપણે સૂચનામાં શું લીધું હતું, જો સાચું હોય તો રાઈટ નિશાની અને ન હોય તો ખોટાની નિશાની, મતલબ રોંગ નિશાની આપણે કરવાની છે. તો હા અને ના માં આપણે કુલ પ્રશ્નનો ઉત્તર આપીશું, અંક જેટલા ચિત્રો છે જો હા તો સાચાની નિશાની કરવાની અને ન હોય તો ખોટાની નિશાની, હવે અંક જેટલા ચિત્ર નથી તો અહીં આપણે રોંગ નિશાની કરીશું. ત્યારબાદ આપણને માછલી ચિત્ર આપ્યું છે, માછલી 2 આપી છે ચિત્રમાં, અંક કેટલા છે 3, તો અહીંયા પણ ખોટાની નિશાની આવશે. ત્યારબાદ અહીંયા કુકડાનું ચિત્ર તમે લોકોને આપેલું હશે, કુકડો કેટલા છે 1 છે, અંક કેટલા છે 1, તો એ અંક જેટલા ચિત્ર છે તો અહીંયા આપણે રાઈટ નિશાની કરીશું. ત્યારબાદ આપણને અહીંયા સસલા કેટલા 3 આપ્યા છે ચિત્રમાં અને ચિત્રમાં 5 છે અને અંકમાં આપ્યા છે 3, તો ચિત્ર પ્રમાણેના અંક નથી તો ત્યાં રોંગ ની નિશાની આવશે. ત્યારબાદ આપણને અહીંયા 5 ગણા આપ્યા છે, અંક પણ કેટલા છે 5, તો ત્યાં રાઈટ નિશાની, કારણ કે અંક પ્રમાણેના ચિત્ર છે. હવે ત્યારબાદ
ખિસકોલી આપી હશે ખિસકોલી ના ચિત્ર કેટલા છે 3 અને અંક કેટલા છે 5 તો ત્યાં રોંગ ની નિશાની આવશે ત્યારબાદ પોપટ નું ચિત્ર છે પોપટ કેટલા આપ્યા છે 3 પણ અહીં અંક કેટલા છે 4 તો ત્યાં રોંગ ની નિશાની આવશે ત્યારબાદ હરણ કેટલા છે તમે ચિત્ર માં 2 આપેલા છે અને અહીં અંક કેટલા છે અંક માં આપેલો છે 1 તો ત્યાં રોંગ ની નિશાની આ રીતના કરવાની રહેશે ત્યારબાદ આપણને જાસૂદના ફૂલ આપેલા છે ફૂલ કેટલા છે 4 છે અંક પણ કેટલા છે 4 તો ત્યાં આપણે રાઈટ ની નિશાની કરવાની રહેશે ત્યારબાદ આપણને ગલુડિયાના બે ચિત્ર આપ્યા છે અને અંક પણ કેટલા છે 2 તો ત્યાં પણ રાઈટ ની નિશાની કરવાની રહેશે હવે ત્યારબાદ આપણને અહીંયા રિક્ષાનું ચિત્ર આપ્યું છે રિક્ષા એક જ છે પણ અંકમાં કેટલા લખ્યા છે 2 તો ત્યાં આવશે રોંગ પછી ગાજર આપણને અહીંયા આપેલા છે ગાજર આપેલા છે 5 અંકમાં કેટલા લખ્યા છે 4 તો અંક પ્રમાણેના ચિત્ર નથી તો ત્યાં આપણે રોંગ નિશાની કરવાની રહેશે હવે ત્યારબાદ આપણે જોઈએ આપણને ચમચી આપેલી છે એ કેટલી છે તો કે 5 ચમચીના ચિત્ર આપેલા છે હવે અંકમાં કેટલા છે 3 તો અંક પ્રમાણેના ચિત્ર નથી તો ત્યાં આવશે રોંગ નિશાની ત્યારબાદ આપણને ગ્લાસ આપેલા છે ગ્લાસ કેટલા છે તો કે 4 પણ અંક કેટલા છે 5 તો ત્યાં પણ રોંગ ની નિશાની કરવાની છે પછી આપણને આગળ આઈસ્ક્રીમ આપેલી છે આઈસ્ક્રીમ કેટલી છે તો કે 3 છે અને અંક પણ આઈસ્ક્રીમ 3 ચિત્ર પણ આપેલી છે અને અહીંયા પણ અંકમાં પણ 3 લખેલા છે તો ત્યાં પણ રાઈટ ની નિશાની આવશે પછી અહીંયા વાંદરાનું ચિત્ર આપ્યું છે વાંદરા કેટલા છે 1 જ છે અને અંકમાં કેટલા લખ્યા છે 4 તો ત્યાં આવશે રોંગ નિશાની તો આ રીતના જ તમારે કરવાનું રહેશે હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 સાચી જોડ બનાવો તો તમારે જે ચિત્રમાં અહીંયા આપેલા છે ને ગણવાના છે અને એમાં જે સાચો અંક હોય ને એની સામે તમારે જોડી દેવાનું રહેશે તો આ જ રીતના તમારે પણ વાલીની મદદથી સ્વાધિપોથીમાં ઉતારવાનું રહેશે તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરી વાર મળીશું થેન્ક યુ